క్షణం మందహాసరుచిరాజ్ఞనాంబుజం పూజితం సురనరోత్తమేర్ముదా ధర్మనందనమహం విచింతయే. ఓం అవతారిణే శ్రీ స్వామినారాయణాయ నమో నమ. ఓం శ్రీ హరికృష్ణాయ నమో నమ. ఓం శ్రీ పూర్ణ పురుషోత్తమాయ నమో నమ. బోలో శ్రీ స్వామినారాయణ భగవాననీ జయ. శ్రీ హరికృష్ణ మహారాజనీ జయ. శ్రీ ఘనశ్యామ మహారాజనీ జయ. બધાય ભક્તોને હેતથી જય સ્વામિનારાયણ. સદગુરુ આધારણ સ્વામી શ્રી હરિચરિત્રમ સાગર ગ્રંથની અંદર પૂર 9મું અને તરંગ 11, એમાં છેલ્લે ભગવાનના નિષ્ઠાવાળા ભક્તોને યાદ કરી રહ્યા છે. શ્રીજી મહારાજ તો બુધેજમાં વિરાજમાન છે, પણ બુધેજની અંદર સ્વામી ચરોતરના ભક્તો જે પ્રેમી છે એમની વાતો કરતાં કરતાં, સત્સંગમાં રહેલા દિવ્ય રત્નો એને યાદ કરતાં કરતાં છેલ્લે ભગા દોશી જે ભાઈચંદ શેઠના દીકરા છે, જેમને સત્સંગ સ્વીકાર્યો એ ભાઈચંદ શેઠને ગમ્યું નથી, છતાં પણ ભાવનગરના રાજા પાસે જેમને અતિ દ્રઢતા રાખી અને આખી રાજકચેરીએ ભગા શેઠના વખાણ કર્યા, એમના સત્સંગની અંદર બધાએ સાખ પૂરી, છેલ્લે છેલ્લે નિર્લોભીપણું બતાવીને લોભ કરતા હોય એવા કળિયુગી બની બેઠેલા ગુરુઓની વાત પણ ત્યાં આગળ કારભારીએ કરી, અને એના પછી મહારાજને વિશે દોષ દેખાડવા મહેનત કરી, પણ ભગા શેઠને કોઈ રીતે ભગવાનમાંથી પ્રીતિ ન તૂટી એવું સ્વામીએ લખ્યું. આગળ સ્વામી પૂર 9મું તરંગ 12 એમાં લખે છે, મુક્તમની ઉત્તમ રાજાને કથા સંભળાવે છે. પ્રથમ હી ભયે સંત જેહી હરિજન પ્રથમ રહાય, તાકે દેખે દ્રઢાવ હરિ અનેક દ્વાર હિતાય, તાકે દેખે દ્રઢાવ હરિ અનેક દ્વાર હિતાય, જ્યું જ્યું દેખે દ્રઢાવ હી ત્યું ત્યું ભય બલવાન, તન દન કિયે કુરબાન હી દ્રઢ જાને ભગવાન, તન દન કિયે કુરબાન હી દ્રઢ જાને ભગવાન. શ્રીહરિની પાસે શરૂઆતમાં જે સંતો થયા હતા તેમજ પ્રથમ જે હરિભક્તો થયા હતા તે સૌની શ્રીહરિએ અનેક રીતે દ્રઢતા તપાસી હતી. શ્રીહરિએ તે બધાની દ્રઢતા જેમ જેમ ચકાસી તેમ તેમ તે સંતો ભક્તો વધારે બળવાન બનતા ગયા. શ્રીહરિના ભગવાનપણાનો નિશ્ચય વધારે દ્રઢ થયો અને તેમણે તન ધન વગેરે બધું શ્રીહરિ માટે કુરબાન કરી દીધું. સ્વામી લખે છે, ભગવાનની પાસે જે જે મહારાજ જ્યારે પૃથ્વી પર પધાર્યા ત્યારે જે જે સંતો થયા હતા, જે જે હરિભક્તો થયા હતા, એને ભગવાને અનેક રીતે એની દ્રઢતા જોઈ હતી. જેટલો નિશ્ચયવાળો ભગવાનનો ભક્ત પાકો હોય એટલો ભગવાન એના નિશ્ચયની તપાસ કરે છે. ભગવાન એને પોતે જ દુઃખની પ્રેરણા કરીને એની અંદર કેટલો ભગવાન પ્રત્યેનો ભાવ રહે છે એમ પડદામાં રહીને મહારાજ વચનામૃતમાં સ્વયં કે ભગવાન જોયા કરે છે. અને જ્યારે એવી દ્રઢતાઓ ભગવાનના સંતો અને ભક્તોની ભગવાને જોઈ ત્યારે ભગવાન અતિશય રાજી થયા. જે એવા સંતો ભક્તો મહારાજની સાથે હતા એમને ભગવાનનો નિશ્ચય વધારે દ્રઢ થયો. ભગવાનનો ભક્ત તો એ સાચો છે જેને જેમ જેમ કષ્ટની દેવાતી જાય એમ એમ વધારે પાકો થતો જાય. મહારાજ કે રતિવા સરસ થાય પણ મોડો તો પડે જ નહીં, જેમ જેમ ભગવાન દુઃખ આપે રતિવા સરસ થાય. કહેતા એને ભગવાનમાં હેત વધે, ભગવાનની નિષ્ઠા વધે, એનું સમર્પણ વધે, ભગવાન પ્રત્યેનો ભાવ વધે, ભગવાનના સ્વરૂપની દ્રઢતા વધે, ભગવાનના સર્વ કરતા હર્તાપણાના સ્વીકાર વધે, કોઈ દી ઘટે નહીં. એવો જે છે
એની ઉપર ભગવાન બહુ રાજી થાય છે. જે જે સંતો ભક્તોની મહારાજે પરીક્ષા કરી ત્યારે એ સ્વામી એમ લખે છે કે એવું થયું, ભગવાનનો નિશ્ચય વધારે દ્રઢ થયો અને તેમણે તન ધન વગેરે બધું શ્રીહરિ માટે કુરબાન કરી દીધું. દરબાર એબલ ખાચરના કુળમાં તેમના પુત્ર દાદા ખાચર સહિત જે જે હરિભક્ત થયા એ બધા દરિયાવ દિલના સર્વોત્તમ થયા. તેમની સહન શક્તિ દેખીને શ્રીહરિ તેમને ઘેર રહ્યા, એટલા મહાન ગુણ દેખ્યા કે તેમની તુલનામાં બલિરાજાને હરિશ્ચંદ્ર રાજા પણ કાંઈ કહેવાય નહીં. દાદા ખાચર અને એભલ બાપુ એ પરિવારનો અહીંયા આગળ સ્વામી કહે છે એવો પ્રેમ જોયો, એનું સમર્પણ જોયું, એની જે સહન કરવાની શક્તિ છે એને જોઈ ત્યારે સ્વામી કે એવું લાગે છે કે એમના જેવા આ પૃથ્વી પર કોઈ નહોતા, એમ તો બરાબર છે પણ આગળ બલિરાજાને હરિશ્ચંદ્ર રાજા થયા એ પણ આ દાદા ખાચર આગળ કાંઈ કહેવાય નહીં. કલ્પના કરો, હરિશ્ચંદ્રનું આખ્યાન આપણે સાંભળીએ, બલિરાજાનું આખ્યાન આપણે સાંભળીએ ત્યારે આપણને એમ થાય બલિએ આટલું બધું આપી દીધું, હરિશ્ચંદ્ર રાજા સત્ય માટે વેચાઈ ગયા. પણ એ લોકોમાં જે ગુણ છે એ લોકો પણ દાદા ખાચર આગળ કશું જ નથી, એવા પાત્ર શ્રીજી મહારાજ અક્ષરધામમાંથી લાવ્યા. આપણને આ કેવો સત્સંગ મળ્યો છે, આપણને આ સત્સંગની કેવી સમજણ મળી છે, આપણને મહારાજે કેવા પાત્રો આ સંપ્રદાયમાં સત્સંગમાં દીધા છે જેનો જોટો ના જડે. જેમ ભગવાન અજોડ છે એમ આ સત્સંગમાં તો ભગવાનના સાધુ અજોડ છે, ભગવાનના હરિભક્તો પણ અજોડ છે, જેની જોડ ન થઈ શકે. ભગવાનના એવા પાકા ભક્તની જોડ કોને? આજે કોઈ સત્યવાદી હોય તેને હરિશ્ચંદ્રની ઉપમા દેવાય, આજે કોઈ સમર્પણ કરી દે તો એને બલિરાજાની ઉપમા દેવાય, પણ હરિશ્ચંદ્ર ને બલિરાજા કરતાં કરોડો ગણા ગુણ ઉત્તમ રાજા એટલે કે દાદા ખાચરમાં હતા. સર્વોપરી શ્રીજી મહારાજની ઉપાસના કરીને એટલા પાકા ભક્ત થયા હતા કે દાદા ખાચરના આખ્યાન, દાદા ખાચરના જીવનનો જો અભ્યાસ કરવામાં આવે તો હરિશ્ચંદ્ર અને બલિરાજાના આખ્યાનો પણ ફીકા લાગે, હરિશ્ચંદ્ર અને બલિરાજાના સમર્પણ પણ ફીકા લાગે. એવું દાદા ખાચરનું સમર્પણ હતું, એવું દાદા ખાચરનું સત્ય હતું, એવું દાદા ખાચરનું સર્વસ્વ અર્પણ કરવાની ભાવના હતી. તમે વિચારો જે દાદા ખાચર કેટલી નાની ઉંમરના હોય 14 વર્ષના અને તે દિવસથી શ્રીજી મહારાજની નજરમાં હોય, શ્રીજી મહારાજ વારે વારે મારો દાદો મારો દાદો મારો દાદો આમ જેને કર્યા કરે એ દાદા ખાચર. શ્રીજી મહારાજ સૌથી વધારે જેના દરબારગઢની અંદર વચનામૃત બોલે એ દાદા ખાચરનું સમર્પણ કેવું હોય, એની ભક્તિ કેવી હોય. અહીંયા આગળ લખે છે સ્વામી, બલિ હરિશ્ચંદ્ર સીબી રંતીદેવ કૌશિક પ્રહલાદ ધ્રુવ પ્રિયવ્રત પૃથુ આદિ ઘણા ગુણવાન હતા. આ બધાની કથા, ધીરજ આખ્યાનની કથા જ્યારે આપણે થઈ છે ત્યારે એ દરમિયાન આ બધાના આખ્યાનો ત્યાં સ્વામીએ, નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યા છે અને ત્યારે આપણે સાંભળ્યા છે. અંબરીશ જનક ભરત વગેરે સમર્થ, અંબરીશ જનક ભરત હિજેહા સમર્થ ધીરજ દાનવંત તેહા રામચંદ્ર લક્ષ્મણ અરુ સેતા રામચંદ્ર લક્ષ્મણ અરુ સેતા ધીરજવંત ભય અતિ ચિતા ધીરજવંત ભય અતિ ચિતા. રામચંદ્રજી લક્ષ્મણ સીતા આ બધાએ અતિશય ધૈર્યવાન અને ધૈર્યવાન ચિત્તવાળા હતા. પાંડવો દ્રૌપદી કુંતાજી બલિની પત્ની વિંધ્યાવલી અને દધીચી એ બધા અત્યંત ધીર ગંભીર અને પરોપકારી હતા, તેમજ અનંત ધૈર્યશાળી દાનેશ્વરી અને અત્યંત બળવાન અન્ય જે રાજાઓ થયા છે તે બધાના જેટલા ગુણ હતા એ બધા ગુણ દરબાર એભલ ખાચરના પુત્ર દાદા ખાચરમાં હતા. વિચારો તો ખરા, દાદા ખાચરને કેટલી મોટી ઉપમા સ્વામી આપે છે.
આગળ આ બધાએ બલિમાં જે એક ગુણ સમર્પણનો હતો, હરિશ્ચંદ્રમાં સત્ય હતું, સિબી રાજા સત્ય માટે કપાઈ ગયા, રંતિદેવ, કૌશિક, પ્રહલાદ, ધ્રુવ, પ્રિયવ્રત, પૃથુ, આ જે મહાન મહાન આખ્યાનો જે જે ભગવાનના આવા ભક્તોના થયા પૂર્વે જે રાજાઓ, એને વિશે જે જે ગુણ હતા એ બધા જ ગુણ દાદા ખાચરમાં હતા. દાદા ખાચર આવા મોટા મહાન ભક્ત હતા. ક્યારે એવું થાય કે હજામત કરાવતા હોય દાદા ખાચર, શ્રીજી મહારાજ બૂમ પાડે દાદા અને દાદો ખાચર અડધી હજામતે આવે, શ્રીજી મહારાજ પૂછે દાદા ખાચર આ શું, હજામત તો પૂરી કરાવી હતી મહારાજ, તમે બોલાવ્યો, હજામત તો આજે અધૂરી રહેશે તો કાલે થશે, હવે અડધી દાઢી કાઢી નાખી હોય ને અડધી હોય એ લાગે કેવું, પણ દાદા ખાચરને એવો કોઈ વિચાર ના આવે, મહારાજે કીધું તરત તૈયાર. એની અંદર શા માટે દાદા ખાચરને આટલા બધાની ઉપમા આપવામાં આવી, કારણ કે એની અંદર જબરજસ્ત સહન શક્તિ અને જબરજસ્ત સમર્પણ હતું. કોઈ દિવસ દાદા ખાચરને એવો સંકલ્પ થયો નથી કે આ દરબારગઢ મારો છે, કોઈ દિવસ એને એવો સંકલ્પ થયો નથી કે આ ઘર મારું છે, કોઈ દિવસ એને એવો સંકલ્પ થયો નથી કે હું કોઈ ગઢપુર આદિકનો રાજા છું. એમને હંમેશા એવું થયું છે હું તો ભગવાન ને ભગવાનના સંતોનો દાસ છું. જેને દાદા ખાચર જેવી સમજણ કરવા માટેનો પ્રયત્ન કરવો હોય એને સૌથી પહેલાં દાસપણું દ્રઢ કરવું, ભગવાન ભગવાનના સંતો ભક્તોનો દાસ છું. દાદા ખાચર કોઈ જગ્યાએ મોટા નવલખા શેઠ તરીકે ગણાયા નથી, પણ એક ઉત્તમ ભક્ત દાદા ખાચર તરીકે ગણાના છે. દાદા ખાચરને એકવાર મહારાજે બોલાવ્યા ને મહારાજ કે દાદા ખાચર આ તમારો ગામ ગરાસ બધું છે ને એ બહેનોને લખી દો, તમારા બહેનોને લખી દો. અને દાદા ખાચર તરત તૈયાર થઈ ગયા અને ગામ ગરાસ બધું લાડુબા ને જીવબા બંને બહેનોના નામે લખી દીધું. નામે લખ્યું પછી મહારાજ કે હવે દાદા તમારું તો કંઈ રહ્યું નહીં. ત્યારે દાદા ખાચર જસુબાને લઈ અને નીકળે છે. લાડુબાન જીવુબાને મહારાજ કહે છે કે હવે દાદા ખાચરે તો બધું તમને સોંપી દીધું, એટલે હવે ભાવનગરની કચેરીઓના ધક્કા ખાવાના થાય તો તમે બે બહેનો જાજો. ત્યાં લાડુબાન જીવુબા કે મહારાજ અમને તો એ કાંઈ પોહાતું હશે, ભાવનગરની કચેરીઓમાં જવાનું હોય ને આ બધા પર પુરુષો હોય ને અમારે તો બધાથી આટલા છેટે હાલવું ને આટલા ધર્મ નિયમ ને સાંખ્યો વર્તમાન આમાં પ્રભુ અમને ના ફાવ્યા. અને ત્યારે શ્રીજી મહારાજ કે તમને એક વફાદાર નોકર રાખી દઉં તો ચાલે, તો કે હાલે ને મહારાજ વફાદાર હોય તો હાલે. તે દાદા ખાચર અને એના પત્ની આમ જ અડધે પહોંચ્યા હશે ત્યાં મહારાજે પાછળ પાછળ પાદર સુધીના આગળ નીકળ્યા હશે કાર્યાણીના રસ્તે. મહારાજે કહ્યું બોલાવે છે, બોલાવી લાવો દાદા ખાચરને. એક પાર્ષદ જઈને બોલાવી લાવ્યો. દાદા ખાચર પરત આવ્યા. દાદા ખાચરને કે ક્યાં જવું છે? દાદા ખાચર કે કાર્યાણી જઈશ. ત્યાં વસ્તા બાપુને પૂછીશ અથવા કોઈને ગામમાં જરૂર હોય તો ત્યાં મજૂરી કરીશ અને મારું ગુજરાન ચલાવીશ. ત્યારે મહારાજ કે તમે દાદા ખાચરને મજૂરી કરીને કેટલા રૂપિયા કમાશો? દાદા ખાચર કે મારા 100 રૂપિયા કમાવું તો મારે બધું સરસ રીતે હાલે. અને ત્યારે શ્રીજી મહારાજ લાડુબાને જીવુબાને કહે છે કે તમારે જો આ તમારા બધા ધક્કા ધુક્કીને આ બધું સાચવવા માટે કોઈ નોકરની જરૂર હોય તો દાદા ખાચર તમારે ત્યાં નોકર તરીકે રહે, એને 100 રૂપિયા પગાર આપજો. અને ત્યારે લાડુબા જીવુબા કે મહારાજ મંજૂર છે. અને દાદા ખાચર લાડુબા જીવુબાને ત્યાં પોતાના જ દરબારગઢની અંદર પોતે જેનો માલિક હતો, પોતે જેના રાજા હતા, ત્યાં નોકર થઈને રહેવા માટે તૈયાર થાય આ દાદા ખાચર છે. અહીં મુક્તાનંદ સ્વામી સહજ એને યાદ કરે છે, આધારાનંદ સ્વામી સહજ એમને યાદ કરે છે. એની અંદર ગુણ આવા હતા કે જેને કોઈ દિવસ ભગવાનના વચનમાં શંકા નથી થઈ, જેને કોઈ દિવસ ભગવાન હશે કે નહીં હોય આવું નથી થયું. ભાવનગરની અંદર કેસ હાલે ખડા રોકાના અને એની માટે દાદા ખાચરને 27 વખત કોર્ટમાં જવું પડે, પણ દાદા ખાચરને એમ ન થાય કે આવું શા માટે, એનું કેટલું સમર્પણ હોય. માટે ભગવાનના બધાય ભક્તો આવું શીખીએ આપણે. દાદા ખાચરની અંદર જેવા ગુણ હતા એવા ગુણ આપણી અંદર પૂરેપૂરા તો ન આવે, પણ દાદા ખાચરની કંઈક સમજણ, દાદા ખાચરને જેમ કંઈક છોડવાની ભાવના હતી, સત્સંગમાંથી કંઈક મેળવવાની ઈચ્છા હતી, સત્સંગમાં રોજ નવો નવો રંગ રહેતો,
એવું શીખીએ અને દાદા ખાચરમાં આવું રહેવાનું જો કોઈ કારણ હોય તો શ્રીજી મહારાજની કૃપા ચોક્કસ જવાબદાર છે, પરંતુ સૌથી વધારે કૃપા હોય તો સદગુરુ મુક્તાનંદ સ્વામીની, કે મુક્તાનંદ સ્વામીનો સમાગમ દાદા ખાચરને રાતને દિવસ હતો. આપણે ગમે એવા સારા હોઈએ અને આપણા પૂર્વના સંસ્કાર ગમે એટલા સારા હોય, પણ જો સારા સાધુનો યોગ ના હોય તો કોઈ દી સમજણ આવતી નથી, કોઈ દી સહનશક્તિ આવતી નથી, કોઈ દી છોડવાની ભાવના આવતી નથી. આપણી અંદર કદાચ પૂર્વના સંસ્કાર એટલા બળિયા ના હોય, પણ કોઈ સારા સાધુનો યોગ હોય, સારા સાધુનો સમાગમ હોય તો સહેજે આપણને ભગવાનને રાજી કરવા માટેનો માર્ગ દેખાયા કરે, સાધુના સમાગમથી દેખાય. એવા સાધુ છે એ આપણને સમજાવે કે મહારાજ આવા છે, એનાથી દેખાય. માટે ભગવાનના બધાએ ભક્તો રાતને દિવસ દાદા ખાચરના આવા આખ્યાનો એને સંભાળ્યા કરવા. તામ્રપત્ર ઉપર લખાવી દીધેલી વાત પૂજ્યપાદ ગુરુજી પોતાની કથાવાર્તા દરમિયાન ઘણી વખત કરે છે, એ વાતને વિચારવી, સાંભળવી અને એમાંથી એવું વિચારવું કદાચ મારી માટે મહારાજ આજ આવું કરે તો મારી તૈયારી કેટલી. મને તો અડધી હજામતે મહારાજ નથી બોલાવતા ને, મને તો મહારાજ એમ કહે છે તને ટાઈમ હોય ત્યારે તું અઠવાડિયામાં એક વખત આવજે, તો પણ હું નથી જઈ શકતો. અને દાદા ખાચર અડધી હજામતે ઊભા થાય એને કેટલી નિષ્ઠા હશે. એને કોર્ટમાં કેસ આલે, દેવું થઈ જાય માથા ઉપર, દેવું થઈ જાય. ગઢપુરની બજારમાં કોઈ ઉધારે દાદા ખાચરને ધીરે નહીં, એવું દાદા ખાચરની ક્રેડિટ ખરાબ થઈ જાય, તો પણ જેને એમ ના થાય કે મારા દરબાર ગઢમાં ભગવાન પોતે રહે છે ને મને આવું કેમ, ભગવાન મને બચાવવા જોઈએ, આવો સંકલ્પ સુધા દાદા ખાચર નથી કરતા. માટે એના નામ શાસ્ત્રમાં લખાના છે, ત્રીસ વર્ષ હરિ પરિચાલીને વિવિધ પ્રકાર કે કષ્ટ હી દીને, જ્યોં જ્યોં કષ્ટ દે હરિ જીતના, જ્યોં જ્યોં કષ્ટ દિયે હરિ જીતના, સોઈ કૃપા માને અતિ તીતના, સોઈ કૃપા માને અતિ તીતના. બહુ અઘરી વાત આવે છે. શ્રી હરિએ તેમની 30 વર્ષ સુધી પરીક્ષા લીધી. કહેતા 30 વર્ષ એટલે અંદાજિત સ્વામીએ સ્મૃતિ પ્રમાણે લખ્યું છે, પણ મહારાજ જેટલા વર્ષ ગઢપુરમાં રહ્યા 29 વર્ષ, તો એટલા વર્ષ મહારાજે એમની અલગ અલગ પ્રકારની પરીક્ષાઓ કરી, એમાં અનેક પ્રકારના કષ્ટ પણ તેમને દીધા. કોને દીધા? તો કે મહારાજે. તો મહારાજ કષ્ટના આપવાવાળા છે? તો કે હા. પોતાના ભક્તને કયું સુખ આપવું અને પોતાના ભક્તને કયું દુઃખ આપવું એ ભગવાન સ્વયં નક્કી કરે છે. ભગવાનનું નક્કી કરેલું હોય એ જ આપણા જીવનમાં થાય છે. મહારાજ વચનામૃતમાં કહે છે, ભગવાનના ભક્તને દંડ દેવો હોય તો ભગવાન પંડે પોતે દે, પણ કાળકર્મ માયાનો કોઈ ભાર ભગવાનના ભક્ત ઉપર નથી. ભગવાનના ભક્તને જે કંઈ દુઃખ આવે છે એ બધું દેવાવાળા ભગવાન જ છે. ભગવાન કોઈ પણ કારણસર દેતા હોય, ચોખ્ખા કરવા દેતા હોય, આજ્ઞા લોપાતી હોય ને દેખા દેતા હોય, આડો અવડો હાલતો હોય ને સીધો લાઈન ઉપર લાવા દેતા હોય, પણ દે છે ભગવાન સ્વયં. કેટલીક વખત ભગવાન આવા જે ભક્તો હોય કે જેને કોઈ કર્મ કઠણ નથી, જેને ચોખ્ખા કરવાની જરૂર નથી, પરંતુ કેવળ બીજાના ઉપદેશને અર્થે કે મારો ભક્ત કેટલો પાકો હોવો જોઈએ, મારા ભક્તને મારામાં કેટલો વિશ્વાસ હોવો જોઈએ, એવી વાતને બીજા મુમુક્ષુને સમજાવવા માટે કેટલીક વાર આવા નિર્દોષ પાત્રોની પણ શ્રીજી મહારાજ બહુ પરીક્ષા કરે. દાદા ખાચરમાં કોઈ દેહભાવ નહોતો, દાદા ખાચર તો મહામુક્ત હતા, પરંતુ એમના જીવનથી આપણા જીવનના ઘડતર થાય એટલે શ્રીજી મહારાજે એમની આવી પરીક્ષા કરી છે. 30 વર્ષ સુધી અનેક પ્રકારના કષ્ટ તેમને દીધા શ્રીજી મહારાજે દાદા ખાચરને. તે શ્રીહરિ જેમ જેમ વધારે કષ્ટ આપતા તેને તેઓ તેમ તેમ શ્રીહરિની વધારે કૃપા માનતા હતા. કેવું કહેવાય, કેવી સમજણ. જેમ જેમ ભગવાન, જ્યો જ્યો કષ્ટ દિયે હરિ જીતના,
સોઈ કૃપા માને અતિતિતના. કારણ શા માટે? જેમ જેમ કષ્ટ આપે એમ એમ વધારે કૃપા માને. આવી સમજણ તો કોની પાસે હોય? આપણને થોડુંક આપણે જે પ્રમાણે સાનુકૂળ હોય એ પ્રમાણે ન થાય તો આપણને એવું નથી લાગતું કે ભગવાનની મારી પર કૃપા થઈ, એવું નથી લાગતું. એક ભગવાનના ભક્ત છે, એ ભક્તને કેન્સર થયું છે. કેન્સર થયું છે ને એની અંદર એમને કંઈ ને કંઈ ટ્રીટમેન્ટ કરાવવી પડે, દવા લેવી પડે, આદિ બધું કરવું પડે. એક બાજુ ઉપર આવો ઉત્સવ આવતો હોય, એક બાજુ ઉપર એમને ટ્રીટમેન્ટની જરૂર હોય, ફોન આવે કે મારે આવી રીતની કદાચ ટ્રીટમેન્ટ ચાલુ કરવી પડે, પણ ભગવાનને પ્રાર્થના કરો કે ટ્રીટમેન્ટ મારી મોડી ચાલુ થાય, વહેલી મારે જરૂર નથી, મોડી ચાલુ થાય. શા માટે મોડી ચાલુ થાય? તો કે જો મારી ટ્રીટમેન્ટ મોડી ચાલુ થાય ને તો હું ઉત્સવનો લાભ લઈ શકું. મારી ટ્રીટમેન્ટ જો વહેલી ચાલુ થાય તો મને ઉત્સવનો લાભ ના મળે. કેન્સર થયું છે તો મૃત્યુનો ભય નથી. કેન્સર થયું છે તો હું વહેલો ધામમાં જતો રહીશ અથવા તો મારો દેહ પડી જશે, જો આ નહીં કરાવું તો એનો ભય નથી. પણ ઉપરથી એમ કહે છે, મહારાજને એટલી જ પ્રાર્થના કરજો ટ્રીટમેન્ટ કરવી હોય ને તો મોડા કરે. એવા ભક્તની સમજણ કેવી હશે? એ ભક્ત આપણી વચ્ચે જ રહેતા હોય છે, બહાર નથી રહેતા હોતા. એવા પાત્રો આપણી વચ્ચે જ હોય છે પણ આપણને ઓળખાતા નથી હોતા. આપણે એના દેહભાવને જોઈએ છે, આપણને એની અંદર જે દેહભાવ રહ્યો છે એ દેખાય છે. આવા ભક્તો બધાની વચ્ચે રહેતા હોય, કોઈને ખબર નથી હોતી. ભગવાનને, ભગવાનના સંતોને આની ખબર હોય અને એ એની નિષ્ઠાને, એના સમર્પણને સારી રીતે જાણતા હોય, બીજાને ભેગા રહેતા હોય તો એ દેહભાવ જેવું હોય, દેહભાવ જેવું હોય. એક હરિભગતને કિડની ખલાસ છે, કિડની, પણ તોય એનું ભગવાન તરફનું બળ, વિશ્વાસ, શ્રદ્ધામાં કોઈ ડગમગાટ નહીં, ડગમગાટ નહીં. એક હરિભગત અમને થોડા સમય પહેલાં મળ્યા, બંને કિડની ફેલ, અને કંઈક ડાયાલિસિસ કરાવવું પડે કેટલા સમયથી. પરંતુ એની જે હિંમત, એને જે ભગવાનમાં હેત, એને જે સંતોમાં પ્રેમ, ઓહો, એની નિષ્ઠાને, ભક્તિને જોઈએ આપણને થાય કે દાદા ખાચર જેવા ગુણ મહારાજે કોઈકને દીધા હોય છે. અને એનું જીવન પણ એવું, રાત દિવસ સંતોની સેવા કરી છે અને બહુ બધા હરિભક્તોનો રાજીપો લીધો છે. લંડનની અંદર રહે છે પણ એ હરિભગતનું બળ પણ ભગવાન પ્રત્યેનું એવું જ, એટલું જ બળ. એને કોઈએ કીધું કે તમારે જો આટલું આ કરવું હોય તો 1 કરોડ રૂપિયાનો કે એવો કંઈક ખર્ચો કીધો, ત્યારે એમને કીધું કે આટલા 1 કરોડ રૂપિયાની અંદર મારે 1 કરોડ કે 5 કરોડનો કોઈ ખર્ચો કીધો, એ કે મારે આટલા ખર્ચાની અંદર પૈસાની ખોટ નથી, પણ આટલા રૂપિયામાં મારે હોસ્પિટલોમાં ફ્રી ઓફ ચાર્જ ડાયાલિસિસ કરવાના મશીનો નખાવા છે, જેનાથી કોઈપણને આવી તકલીફ હોય તો એ અહીં આગળ આવીને કરાવી શકે, મારું શરીર 5 વર્ષ વધારે જીવશે કે વહેલું પડશે, શું ફેર પડે છે, મારે તો ભગવાનના ધામમાં જવું છે ને, મેં તો મહારાજને સંતોનો રાજીપો લીધો છે ને. આવી સમજણવાળા ભગવાનના ભક્તો જેને વંદન કરવાની આપણને ઈચ્છા થાય, એની સમજણ જોઈને આપણું મસ્તક એના ચરણમાં ઝૂકી જાય કે શું આની સમજણ છે. માટે ભગવાનના ભક્તો બધાય સાવધાન બની, એક નાનું નાનું કાંઈક આપણું ભગવાને થોડું ધાર્યું, કર્યું ના કર્યું એમાં આગા પાછા ના થઈએ. પરંતુ કદાચ ભગવાન વધારે કષ્ટ આપે તો સમજવાનું ભગવાનની મારી પર વધારે કૃપા થઈ. શું કૃપા થઈ? તો મહારાજ બલિરાજાના વચનામૃતમાં એમ કહે છે, ભગવાન જેમ જેમ મને વધારે કષ્ટનીમાં રાખશે એમ એમ મને વધારે વશ થશે, જેમ જેમ કષ્ટનીમાં રાખશે એમ એમ વધારે વશ થશે. તમને ખબર છે, કોઈ કોઈ માતા પિતા પોતાના છોકરાને ચાલતા શીખવાડે તો એને ચાલતા શીખવાડે તો છૂટો મૂકી દે. છોકરો પહેલાં પડે, ગોઠણમાં થોડું વાગે ખરું, રડે ખરો, એને એમ થાય કે અત્યાર સુધી મા બાપ મને ઉઠાવી લેતા હતા ને હવે કેમ મને છૂટો મૂકી દીધો. એટલે એને મા બાપ તરફ જોવું ગમતું પણ ના હોય, એને દુશ્મન જેવા પણ લાગતા હોય, પણ મા બાપને એમ છે કે આને જો ઉચકીને જ ફર્યા કરીશું તો આ ચાલતા ક્યારેય નહીં શીખે. એટલે થોડું રડાવશે, થોડું વઢશે, થોડો પ્રસાદ પણ આપશે,
પણ એને કોઈ પણ રીતે ચાલતા સ્વતંત્ર રીતે ચાલી શકે એવો બનાવવો છે એવું મા બાપના વિઝનમાં છે. એમ ભગવાન આપણને કોઈને કોઈ રીતે કસ્તીમાં લે છે તો પણ આપણને ચોખ્ખા કરીને મહામુક્ત બનાવવા છે, આ ભગવાનનું મિશન છે, એના માટે એ કરે છે. જો આવું લાગે ને તો ભગવાનની કૃપા લાગે. બીજી વાત એ છે કે મા બાપ પોતાના છોકરાને કસે ને ત્યારે એ હંમેશા એની પર ધ્યાન રાખે કે આ છોકરાને કંઈ થાય નહીં. અમે એકવાર લંડન ગયા હતા અને લંડનની અંદર એક જગ્યા એવી હતી કે જ્યાં આગળ છોકરાઓને પર્વત ઉપર ચડવા માટેના ક્લાસ શીખવાડવામાં આવે, એટલે બાળપણથી એક એને એવી ત્યાં ગેમ હતી કે એને ઉપર ચડવાનું હોય, પર્વત ઉપર ચડતા હોય એવી ગેમ. અને એ ગેમની અંદર એ છોકરાને નીચેથી ઉપર સુધી જવાનું હોય, ચાર પાંચ એની અંદર વિભાગ હતા. જેમ જેમ એ સર કરતો જાય એમ એમ એને હાર્ડમાં હાર્ડ આવતું જાય, તે ઘણા મા બાપ પોતાના છોકરાને ત્યાં આગળ ઉપર એને પાછળ બાંધ્યું હોય અને એને ઉપર ચડવાના હોય એવા પર્વતમાં ચાલતો એવું જ એને લાગે એવા પહાડોમાં પગથિયા નાના નાના કરેલા, પગ ટેકવી ટેકવીને ઉપર જવાનું. તો ઘણા છોકરાઓ ઉપર ચડે એમાં જેમ ટફ ગેમ આવતી જાય એમ એને ઉપર ચડવાની બહુ તકલીફ પડે, બહુ તકલીફ પડે. પણ એના મા બાપ નીચે નીચે રહ્યા થકા એને બળ આપતા હોય, હિંમત આપતા હોય, પણ એને કંઈક તારે ઉપર ચડવાનું જ છે, એને ઉપરથી થોડું બળ હિંમત આપીને એને ઉપર ચડાવવાનું. પેલાને લાગે કે ક્યારે પતે, મને આવા જોખમમાં શા માટે નાખે છે, પણ એના મા બાપનું વિઝન હોય કે એક દિવસ આ છોકરો આજે તો અહીં ગેમના પહાડો સર કરે છે, એક દિવસે માઉન્ટ એવરેસ્ટ સર કરે ને એવો એને બનાવવો છે. એમ ભગવાન આપણી કસની કરે, ભગવાન આપણી પરીક્ષા લે, પણ ભગવાનને એમ હોય કે આને મારે મહામુક્ત બનાવવો છે. બીજું, ભગવાન જ્યારે દુઃખ આપે છે ને, કસની આપે છે ને, ત્યારે ભગવાન હંમેશા ભેગા જ રહે, કારણ કે સતત એમને ધ્યાન રાખવાનું હોય. ગુરુજીએ કીધું કે મને દાદા ગુરુજી પારી પર સુવડાવતા, ગુરુજી પોતાનું વૃત્તાંત કહે છે કે મને પારી પર સુવડાવે, આખી રાત દાદા ગુરુજી જાગે ને ગુરુજી હોઈ જાય, દાદા ગુરુજી આખી રાત જાગે ધ્યાન રાખવા માટે કે આ કંઈક આગુ પાછું ના થાય, પડી ના જાય, એને આખી રાત જાગવાનું. અને જે વિશ્વાસ ઉપર પારી પર સૂઈ ગયા છે લેરથી હોઈ જાય. એમ જ્યારે ભગવાન આપણી પરીક્ષા કરે છે ને, ભગવાન આપણને કસ્તીમાં રાખે છે ને, ત્યારે ભગવાનનું કેવું છે, એ કૃપા પણ એવી કરે છે આપણી બાજુમાં અખંડ રહે છે, અખંડ રહે છે, સતત આપણને જાળવે છે. ગુરુજી ઘણી વખત કહે છે ભગવાન દુઃખ આપે છે તો દુઃખને સહન કરવાની શક્તિ પણ એ જ આપે છે, પણ કોને આપે છે, જેને માં નિષ્ઠા હોય, જે ભગવાનને પ્રત્યક્ષ માનતો હોય, ભગવાન છે જ, પ્રત્યક્ષ છે, સર્વ કરતા હર્તા છે, એ ધારે એ કરે એમ છે, એ ભગવાનનું કર્યું જ બધું થાય છે, આવો જેને વિશ્વાસ છે, એ ભગવાનના કર્યા વિના પાંદડું હલતું નથી, મારા જીવનમાં આવતા સુખ દુઃખ બધાના દાતા મને મળેલા એવા મારા મહારાજ જ છે, આવું જેને હા પડી જાય એને ભગવાન એવી રીતની અનુભૂતિ આપે છે. જેટલું જેટલું ભગવાન કષ્ટ આપતા એને ભગવાનની વધારે કૃપા માનતા. કોઈનો એકનો એક છોકરો ધામમાં જતો રહે તો એને કોઈ સારું ગણે નહીં, પણ દેવજી ભગતને એકનો એક છોકરો ધામમાં જતો રહ્યો તો દેવજી ભગતે ભગવાનની કૃપા માની, ખેતરે ભજન કરવા ગયા ને ઘરવાળીને ઘીનો ઘડો લઈને મહારાજને રસોઈ દેવા મોકલ્યા. પર્વતભાઈને દીકરો ધામમાં જતો રહ્યો તો એને ભગવાનની કૃપા માની, કૃપા માની. ભગવાનનો એવો ભક્ત છે એને ગમે એટલું દુઃખ આવે તો પણ એનો ચડતો ને ચડતો રંગ રહે છે. દાદા ખાચરને દીકરો કે કંઈ સંતાન નહોતું તો દાદા ખાચરે ભગવાનની કૃપા જ માનેલી. બીજા લગ્ન તો મહારાજે કરાવ્યા પણ દાદા ખાચરને તો એ ભગવાનની નિશ્ચયમાં કસર કોઈ જગ્યાએ ના આવી, નહીં તો ભગવાન છે હાજર, ગોપાળાનંદ સ્વામી હાજર છે, મુક્તાનંદ સ્વામી આદિ મોટા પુરુષો હાજર છે, તો દાદા ખાચરને બીજા લગ્ન કરાવવાની જરૂર જ નથી, એની પહેલી પત્નીમાં જ કેમ દીકરો ના થાય. શ્રીજી મહારાજ જો આશીર્વાદ આપે તો એમની જે પહેલી પત્ની હતી એમાં જ દીકરો થઈ જાય, બીજા લગ્ન કરાવવાની શી જરૂર. પણ શ્રીજી મહારાજ જાન કઢાવે, સંતોને લઈ જાય, દાદાનું ગાડું હાંકે, બીજા લગ્ન કરે ભટવદર, તોય દાદા ખાચરને એમ ના થાય કે આ ભગવાન હશે કે નહીં હોય. નહીં તો એક દીકરા માટે વંશ નથી એટલે બીજું લગ્ન કરવાનું, અને એને બીજું લગ્ન કરાવે તો પછી એ ભગવાન સાના. દાદા ખાચરને એવો કોઈ ઘાટ ના થયો, જેમ ભગવાન કરે એમ જ મારે કરવું છે.
જ્યારે આપણે 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 ભગવાનને આપણું તન મનને ધન અર્પણ કર્યું ત્યારે ભગવાનની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ, બીજું કોઈ પ્રારબ્ધ નથી. મહારાજ અંત્યના 13માં કહે છે, માટે દાદા ખાચર એને કૃપા માનતા. દિન દિન રંગ રહે ચડાવા, કોઈ વિધ મન ન દિન ડગાવા, તબ હરિ પ્રસન્ન બયે તેહે રેતા, તબ હરિ પ્રસન્ન બયે તેહે રેતા, કુટુંબ સે અધિક માને કર પ્રીતા, કુટુંબ સે અધિક માને કરી પ્રીતા. તેમનો સત્સંગનો રંગ દિન પ્રતિદિન ચડતો ને ચડતો જ રહ્યો, કોઈ રીતે મનને ચલાયમાન થવા દીધું નહીં. ત્યારે શ્રીહરિ તેમના ઉપર એવી રીતના અધિક પ્રસન્ન થયા કે તેમને પ્રેમથી પોતાના કુટુંબ કરતાં પણ અધિક માન્યા. ભગવાન પ્રત્યેનો એમનો સત્સંગનો દિન પ્રતિદિન રંગ ચડતો ને ચડતો જ. જે દિવસથી એભલ બાપુના દરબારમાં મહારાજ પધાર્યા તે દિવસથી એભલ પરિવારે એક પણ વર્તન એવું કર્યું નથી જેનાથી શ્રીજી મહારાજને ગઢપુર છોડીને જવાની ઈચ્છા થાય. એભલ પરિવારના લાડુબા જીવબા દાદા ખાચર એ આખા પરિવારે શ્રીજી મહારાજને જકડી દીધા. જે દિવસથી ગઢપુરમાં ગયા એ પરિવારે નક્કી જ કરી દીધું કે મહારાજ આપણા હાથમાંથી ન જવા જોઈએ. આપણે કોઈ દિવસ આપણા જીવનમાં એવો નિર્ધાર કર્યો છે, મહારાજ મારા શ્વાસમાંથી ન જવા જોઈએ, મહારાજ મારા જીવનમાંથી ક્યારેય જવા ન જોઈએ, મારી પડે પડ મહારાજને ગમે એવી રીતે વીતે એવું જ મારે કરવું છે. મહારાજ કે આ ગઢપુર વાસીઓને અમને રાખ્યાનો સ્વાર્થ છે તો અમને ન ગમે એવો એકય સ્વભાવ રાખતા નથી. જો શ્રીજી મહારાજને રાખવાનો સ્વાર્થ ગઢપુર વાસીઓને હતો તો મહારાજને ન ગમે એવો એક પણ સ્વભાવ ગઢપુર વાસીઓએ નથી રાખ્યો. આપણે જો મહારાજને રાખવા હશે તો મહારાજને ન ગમે એવો એકેય સ્વભાવ આપણે રાખી શકાશે નહીં. જે દિવસે આપણને મહારાજને ન ગમે એવો સ્વભાવ આપણે નહીં રાખીએ તેથી મહારાજને કહેવું નહીં પડે કે મહારાજ તમે અમારી ભેળા રહો, તે દિવસે ભગવાન પોતે આપણને પોતાના જાણીને બંધાઈ જશે. અહીં લખે છે, દિન પ્રતિદિન ચડતો ને ચડતો જ રંગ રહ્યો એમનો, કોઈ રીતે મનને ચલાયમાન થવા દીધું નહીં એટલે મહારાજ બહુ રાજી રહેતા. આપણે જ્યારે આપણા મનને સ્થિર કરીને રાખીએ ને મહારાજ બહુ રાજી થાય. આ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે, આમાં સ્થિર થઈ જવું, કોઈ દિવસ કોઈ તર્ક વિતર્ક કોઈ શાસ્ત્ર બુદ્ધિ કાંઈ નહીં, મહારાજે મહારાજ, એના જેવું કોઈ હતું નહીં, છે નહીં, નશે નહીં. ભગવાન પ્રત્યેની વાત આવે ત્યારે એક શ્રીજી મહારાજ સિવાય બીજો ભગવાન નથી, આ વસ્તુ આપણને હા પડી જાય. કારણના બીજા પ્રમાણે આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી. સંતની વાત આવે ત્યારે આપણને કલ્યાણના રસ્તે ચડાવ્યા છે, કલ્યાણના રસ્તે જેને આપણને સતત જાળવી રાખ્યા છે, મહારાજમાં જે આપણને રાખે છે એવા ભગવાનના મોટા સાધુ આવા સાધુ બ્રહ્માંડમાં ક્યાંય નથી, એવો આપણને આપણા સદગુરુ પ્રત્યેનો દ્રઢાવ થઈ જવો જોઈએ. આ મહારાજ વિના બીજો ભગવાન નથી ને આવા સાધુ બ્રહ્માંડમાં ક્યાંય નથી. પછી દિન પ્રતિદિન સત્સંગનો રંગ ચડતો ને ચડતો જ રહે, મન ક્યારેય પણ ચલાયમાં ન થાય એટલે ભગવાન સાથેનો સંબંધ પણ આપણો અધિક ને અધિક થતો જાય. બ્રહ્માંડ કો કોટી વેર હોય નાસા, તેહી કીર્તિ કો ન હોય વિનાશા, સો કીર્તિ વિસ્તારણ કાજા, સો કીર્તિ વિસ્તારણ કાજા, ભુવન સો મંદિર કિન મહારાજા, ભુવન સો મંદિર કિન મહારાજા. કદાચ આ બ્રહ્માંડનો કરોડો વાર વિનાશ થાય છતાં દાદા ખાચરની કીર્તિનો વિનાશ થાય નહીં, તેમની તે કીર્તિને વિસ્તારવાને માટે તો તેમના ઘરને જ શ્રીહરિએ મંદિર બનાવ્યું. બાકી ખરેખર મંદિર બનાવવા માટે હરિચરિત્ર ચિંતામણીમાં કથા આવે છે કે શ્રીજી મહારાજે જીવા ખાચરને કીધું કે અમારે આ તમારો દરબારગઢ મોટો છે ને તો અહીં મંદિર કરવું છે. જીવા ખાચર કે કરો કરો મહારાજ, મંદિર તો કરવાનું જ હોય ને. મહારાજ કે એમ નહીં બાપુ, પણ કંઈ દસ્તાવેજ કરો. અરે મહારાજ તૈયારી કરી દો ને તમે કરી દેશું સહી.
હરજી ઠક્કરને બધાએ કે મહારાજ આ છે ને ગાડાનું પૈડું ફરે ને એમાં જીવો ખાચર ફરી જશે. મહારાજ કે ના ના, જીવો ખાચર તો મોટો માણસ કહેવાય, એ કોઈથી બોલ્યું ફરે નહીં, પણ તોય જીવા ખાચર કોઈ રીતે જમીન લખવા તૈયાર ન થયા. ત્યારે એભલ બાપુના પરિવાર, દાદા ખાચરનો આખો પરિવાર એમને કીધું, આ દરબારગઢ ભલે નાનો રહ્યો પણ આખો તમારો છે. શ્રીજી મહારાજને મેલ નથી ગમતા, પ્રેમથી આપેલું ઝૂંપડું પણ ગમે છે. શ્રીજી મહારાજને બદામ કાજુના કસાટાઓ નથી ગમતા, એને પ્રેમથી આપેલો કોદરો ગમે છે. શ્રીજી મહારાજને પ્રેમ ગમે છે. નાનું ઝૂંપડું હોય તોય ભલે, ફાટેલ તૂટેલ ગોદડી હોય તોય ભલે, તૃણની ઝૂંપડી હોય તોય ભલે, શ્રીજી મહારાજને પ્રેમ ગમે છે. દાદા ખાચરનો દરબારગઢ એટલો મોટો નથી. આજે પણ તમે ગઢપુરની અંદર જાઓ તો દાદા ખાચરના દરબારગઢના ઓરડાઓ, મહારાજનું મંદિર, ગોપીનાથજી મહારાજનું મંદિર ને બધું જોવો તો કાંઈ એવડું મોટું નથી. પરંતુ એમના સમર્પણને વશ થઈને મહારાજ ત્યાં આગળ રહ્યા. અહીંયા આગળ આધારણ સ્વામી લખે છે, કરોડો વાર બ્રહ્માંડનો વિનાશ થશે પણ દાદા ખાચરની કીર્તિનો વિનાશ નહીં થાય. એવું દાદા ખાચરનું પાત્ર કેવું જીવન જીવ્યા હશે એ પોતાનું, કે જે પાત્રને ખાલી યાદ કરતાની સાથે હૃદયમાં ટાઢું થઈ જાય. એ કાંઈ એટલા બધા મોટી ઉંમરનાય નહોતા, એવા કોઈ અનુભવી નહોતા, પણ દાદા ખાચર પાસે એક નિર્ધાર બહુ પાક્કો હતો, શ્રીજી મહારાજ માટે જીવવું ને શ્રીજી મહારાજ માટે મરવું, આ સત્સંગને માટે જ કરવું ને આ સત્સંગને માટે જ મરવું. આ દાદા ખાચર પાસે નિર્ધાર બહુ પાક્કો હતો. મુક્તાનંદ સ્વામીનો જે સમાગમ એ જીવથી હતો, એટલે આવા ગુણ છે. કોઈ દિવસ મોટાને સેવાય વિના મોટાના ગુણ આવતા નથી. મોટાની ભેળા રહેવાથી મોટાના ગુણ ન આવે, મોટાને સેવ્યાથી મોટાના ગુણ આવે. પછી શ્રી હરિએ વિચાર કરીને મોટું મંદિર બાંધીને સુખકારી શ્રી ગોપીનાથજી મહારાજની મૂર્તિ પધરાવી. દાદા ખાચરના પુત્ર, તેના પુત્ર અને તેના પણ પુત્રની જે વંશ પરંપરા આગળ ચાલે, તેમના જેટલા કુટુંબી જીવા ખાચર, મૂળું ખાચર, તેમના પુત્ર અને તેમના પણ પુત્ર એ બધાએ સત્સંગ રાખ્યો, એ બંનેના પરિવારમાં જે જે સત્સંગ રાખશે તેમનો મોક્ષ તે રીતે જ થશે, એમાં લગારેય સંદેહ નથી. જે જે દરબારોએ સેવા કરી છે અને શ્રદ્ધાભાવથી પૂજા કરી છે અને શ્રીજી મહારાજની પોતાને ઘેર પધરામણી કરી છે, તેમના પરિવારના જે વંશજો પૂર્વજોના જેવો તે પ્રમાણે જ જો સત્સંગ રાખશે અને ધર્મવંશને અને સંતોને જો તે પૂછશે તો એ બધાનો ઉદ્ધાર અને મોક્ષ થશે. હવે સ્વામી, આગળ ભવિષ્યના જે થવાવાળા આ કોઈ પણ ભગવાનના ભક્તના કુળના જે વંશજો હોય એની વાત કરે સ્વામી, કે જે ભગવાનના આવા મોટા ભક્તો થયા એની જે વંશ પરંપરા હોય તો એનું કલ્યાણ કેવી રીતે થશે? તો કે જે કોઈ એની અંદર જન્મ લેશે, એ જે દરબારોએ સેવા કરી છે અને શ્રદ્ધાભાવથી ભગવાનની અને ભગવાનના સંતો ભક્તોની પૂજા કરી છે, ઘેર પધરામણી કરાવી છે, એવા જે છે, એવા જે આખા બધા આ વંશ પરંપરાગત બધા ચાલ્યા આવે એ બધા છે, એમાંના જે કોઈ આવતા હોય એ બધાએ ભગવાનનું ભજન કરશે, ભગવાનના સંતો ભક્તો એનો સમાગમ રાખશે, એની સેવા કરશે, ધર્મવંશની સેવા કરશે, ત્યારે એનું કલ્યાણ પણ પૂર્વેના જેવા ભક્તોનું થયું એવું થશે. બાકી પાછળ રહ્યું ને એને કુળ કહેવાય, એનાથી કોઈ દી કલ્યાણ ના થાય. કુળથી કલ્યાણ નથી, ગુણથી કલ્યાણ છે. જો કુળથી કલ્યાણ થતા હોત તો શ્રીકૃષ્ણ ભગવાનની પાછળ બધા યાદવો છે, પણ યાદવ આ સ્થળી થઈ કલ્યાણ ના થયું. માટે મૂળથી અને કુળથી ભૂલવું, ગુણથી કલ્યાણ છે, ગુણથી કલ્યાણ છે. ગુણ હોય, એકાંતિકપણાના ભાવ હોય, આ સત્સંગ માટે કંઈ કરી છૂટવાની તમન્ના હોય, ઈચ્છા હોય, ઉમંગ હોય, સત્સંગ માટે કંઈ કરતો હોય, તો એ ભગવાનના ભક્તોની પરંપરાની અંદર જે કોઈ જન્મેલા હોય એના કલ્યાણ થાય. એવું ના હોય કે કોઈ મોટા ભક્ત પૂર્વે હાથમી પેઢીએ થઈ ગયા એટલે એવા મોટા ભક્ત થયા એટલે આય સીધો અક્ષરધામને પામી જાય, એવું ન હોય. બુદ્ધેજના સત્સંગી દરબાર ખોડાભાઈ આદિ હતા, તેમના પિતાજી ત્રણ ભાઈ હતા,
અને તેમનો પરિવાર ઘણો જ હતો. એ બધાએ સત્સંગ કર્યો. સતસંગ સો સબ કરત ભયેઉ, ધર્મ વંશ સંત પૂજત રહેઉ, ભાવ કરી પૂજત બાય જે સે, ભાવ કરી પૂજત બાય જે સે, મોક્ષ સબ કો હોત ભય તેસે, મોક્ષ સબ કો હોત ભય જૈસે. બુધેજના સત્સંગી દરબાર ખોડાભાઈ આદિ હતા. એમના પિતાજી ત્રણ ભાઈ હતા. તેનો પરિવાર ઘણો જ હતો. એ બધાએ સત્સંગ કર્યો હતો. ધર્મવંશ અને સંતોની પૂજા કરતા હતા. જેની ભાવનાથી તેઓ પૂજા કરતા હતા, જેવી ભાવનાથી તેઓ પૂજા કરતા હતા, તેઓ તે બધાનો મોક્ષ થયો. તે બુધેજના દરબારોએ પોતાના ઘેર ઘેર દરેક થાળ દરેકે થાળ કરાવ્યો. શ્રીહરિ તેમનો પ્રેમ જોઈને તેમના ઘરે થાળ જમ્યા. મુકુંદાનંદ વર્ણી નિરંતર શ્રીહરિની સાથે રહેતા તેમને તે થાળ કર્યા હતા. બુધેજની અંદર ખોડાભાઈ આદિક જે ભગવાનના ભક્તો હતા, એમના ત્રણ ભાઈઓ હતા, એમનો આખો પરિવાર બહુ મોટો હતો. એ બધાએ સત્સંગ કર્યો, ધર્મવંશ અને સંતોની પૂજા કરી. જેવી ભાવનાથી પૂજા કરતા હતા એવું એમનું કલ્યાણ થયું. પછી એ દરબારોએ ઘેર ઘેર થાળ કરાવ્યો. મુકુંદાનંદ વર્ણી નિરંતર ભગવાનની રસોઈ કરતા એ થાળ તૈયાર થાય પછી મહારાજ પધારતા, અને કદાચ ક્યારેક વર્ણી સાથે ન હોય તો શ્રીહરિ પોતાને હાથે પ્રેમથી રસોઈ બનાવી લેતા. શ્રીહરિ સરસ રીતે રસોઈ બનાવતા, એવો તાલ તો કોઈ રીતે આવતો જ નહીં. અહીં લખ્યું એવો તાલ કોઈ દી આવતો નહીં, તાલ કોઈ દી આવતો નહીં. એટલે શ્રીજી મહારાજ રસોઈ બનાવે ને એનો પ્રસાદ ક્યારેક મળી જાય એને તાલમાં આવ્યા કહેવાય. પણ એવો તાલ કોઈ દિવસ પડતો નહોતો, બહુ ઓછો નંબર લાગતો એમ સ્વામી કહે છે. અને ભગવાન રસોઈ બનાવે એવી કોને આવડે. હવે શ્રીજી મહારાજના અભિપ્રાય પ્રમાણે સ્વામી અહીં થોડાક ડાયવર્ઝન લે છે. વાત કરતાં કરતાં બુધેજની વાત આવે. સ્વામી ઓરિજિનલ બુધેજની જે લીલા ચાલુ હતી ત્યાં સ્વામી પહોંચ્યા છે. ધર્મવંશી વિપ્ર જે દિવસથી આવ્યા ત્યારથી તો શ્રીહરિ તેમની પાસે રસોઈ કરાવતા હતા. એટલે કે ધર્મવંશીઓ જે છે એ જ્યારે અયોધ્યાથી મહારાજે માયાજીતાનંદ મુનિ ગયા મહારાજની આજ્ઞાથી બધે વિચરણ કરવાને, એમાં એ મળી ગયા રામ પ્રતાપભાઈને ઈચ્છારામ, અને બંને સાથે વાત થઈ અને ત્યારે મહારાજની પાસે આવ્યા ત્યારે મહારાજ ત્યારથી શ્રીહરિ તેમની પાસે રસોઈ કરાવતા હતા. પછી મહારાજ આ ધર્મવંશીઓનો જે ઉતારો હોય ત્યાં ઘરે જમવા માટે જતા. જ્યારે જ્યારે ગઢપુરમાં હોય કે નજીક પ્રસંગોપાત હોય ત્યારે મહારાજ એવું કરતા. રામ પ્રતાપજી ને ઈચ્છારામજી બે ભાઈઓ જેટલો પરિવાર હતો એ બધો ધર્મવંશી કહેવાય. જેટલા ધર્મ પિતાના વંશની અંદર જન્મેલા છે એ બધાને ધર્મવંશી કહેવાય. કારણ કે ધર્મનો વંશ એને ધર્મવંશી કહેવાય. પણ અહીં આગળ સ્વામી એક નોંધ લખે છે, તામે ધર્મવંશી કે ધર્મ હી જીતને, રખે સો ધર્મવંશી તીતને, શ્રીહરિ એસે આપ હી કેને, શ્રીહરિ એસે આપ હી કીને, ધર્મ વિન ધર્મ વંશી ન કો દીને, ધર્મ વિન ધર્મ વંશી ન કો દીને, ધર્મ કરી સતસંગ કે નાતા, બાઈ બાઈ સંત બરણી રહાતા, પદાતિ લગ કહાવત જેતા, પદાતિ લગ કહાવત જેતા, ધર્મ કરી નાતા હે તેતા, ધર્મ કરી નાતા હે તેતા. ધર્મવંશી વિપ્ર જે તેમાં પણ જે ધર્મવંશીના ધર્મને પાળતા હોય તેટલા ધર્મવંશી છે. જે ધર્મે રહિત હોય તે કોઈ દિવસ ધર્મવંશી ન કહેવાય આવું શ્રીહરિએ પોતે કહ્યું છે.
ધર્મકુળમાં જન્મ લીધો એટલે ધર્મવંશી એમ શ્રીજી મહારાજ સ્વીકારતા નથી. મહારાજ એમ કહે છે કે જે ધર્મને પાળતો હોય, ધર્મને રાખતો હોય એવો જે છે એ ધર્મવંશી કહેવાય, જે ધર્મે રહિત હોય એને ધર્મવંશી કહેવાય જ નહીં. આવું શ્રીજી મહારાજ કહે છે. લોહીના સંબંધે કરીને શ્રીજી મહારાજ કોઈને ક્યાંય પણ બાંધતા નથી, કારણ કે લોહીના સંબંધે કરીને બાંધવાની અંદર જીવના કલ્યાણ બગડી શકે છે. પરંપરાની અંદર જ માનવાની અંદર જીવના કલ્યાણ બગડી શકે છે. યોગ્ય વ્યક્તિ, ધર્મિષ્ઠ વ્યક્તિ એ જ પોતાનું અને બીજાનું શ્રેય કરી શકે છે એ વિચારીને શ્રીજી મહારાજ અહીં કહે છે, ધર્મવંશીઓનો સત્સંગની સાથે નાતો તો ધર્મે કરીને છે. ધર્મ કરી સતસંગ હે નાતા, બાઈ બાઈ સંત બરની રહાતા, પદાતિ લગ કહાવત જેતા, પદાતિ લગ કહાવત જેતા, ધર્મ કરી નાતા હે તેતા, ધર્મ કરી નાતા હે તેતા. સત્સંગ પણ ધર્મને લીધે જ કહેવાય. ધર્મવંશીઓનો સત્સંગી સાથેનો નાતો તો ધર્મે કરીને છે. સંતો વર્ણી અને પાર્ષદો બાઈ બાઈ સત્સંગી બધાનો નાતો ધર્મે કરીને છે. સત્સંગ પણ ધર્મને લીધે જ કહેવાય છે અને પ્રગટ હરિનો નિશ્ચય તે તો જીવ સમાન છે. શ્રી હરિ બુધેજમાં એક રાત રોકાયા. અહીં લખે છે ધર્મવંશીઓ સત્સંગની સાથે નાતો એ ધર્મે કરીને છે. ધર્મવંશીઓનો નાતો ધર્મથી છે. સંતોને હરિભક્તો, સંતો વર્ણીને પાર્ષદો બાઈ ભાઈ બધાને સત્સંગના ધર્મે કરીને, સત્સંગનો નાતો ધર્મે કરીને છે. આજે અમારે ને તમારે જે સંબંધ છે એ કોઈ લોહીના સંબંધો નથી, એ સંબંધો ધર્મના સંબંધો છે. બંનેમાં ધર્મ હોય ત્યાં સુધી નાતો રહે. એક બાજુ પર અધર્મ વ્યાપે તો બીજી બાજુ પરથી નાતો તૂટી જાય. આપણું બધું ધર્મે કરીને શોભે. આપણે બધાએ ધર્મને જો રાખીએ તો ધર્મના સંબંધે કરીને આપણે બધાએ સગા છીએ. જો ધર્મને મૂકી દઈએ તો આપણો કોઈ સંબંધ ન રહે એમ શ્રીજી મહારાજ કહે છે. શ્રીહરિ બુધેજમાં એક રાત રોકાયા, પછી ત્યાંથી ચાલ્યા. હરિભક્તોને પોતાની મૂર્તિનું અતિ સુખ આપ્યું. અહીં સ્વામી આ બધું લખ્યું અને પછી સ્વામી કે મહારાજ હવે બુધેજથી નીકળ્યા છે. હવે સ્વામી મૂળ કથા ઉપર આવે. જ્યાંથી સ્વામીએ પૂર્વે બધા ભક્તોને યાદ કર્યા ત્યાંથી સ્વામી હવે બુધેજમાં પહોંચ્યા. ત્યાંથી હવે મહારાજ નીકળ્યા છે. જરીમય સાજથી શણગારેલા અશ્વ ઉપર શ્રીજી મહારાજ બેઠા. શ્રીહરિએ પોતાના અંગ ઉપર પણ જરિયાની વસ્ત્ર પહેર્યા હતા. પછી અશ્વને ઘણો જ વેગથી દોડાવ્યો. શ્રીહરિ આગળ હતા, બધી સવારી પાછળ રહી ગઈ. બધા રથ અને સવારીની પાછળ હતા, તેની શોભા અવર્ણનીય હતી. શ્રીહરિએ પોતાના અશ્વને લગભગ એક કોસ એટલે 3 કિલોમીટર સુધી દોડાવ્યો. માર્ગ ઘણો સુંદર હતો તેને દેખીને શ્રીહરિ ખુશી થયા. રસ્તો બહુ સરસ હતો એટલે મહારાજને ઘોડી ચડાવવાની મજા આવી. ચરોતરનો પ્રદેશ આ બાજુનો એટલે મહારાજને પણ બહુ આનંદ થયો. રસ્તામાં એક નાનું તળાવ આવ્યું પણ તેમાં પાણી ન હતું, ત્યાં કૂવો હતો. ભક્તજન પ્રતિપાલક શ્રીહરિએ તે કૂવામાં પાણી દેખ્યું. તે તળાવથી આગળ ચાલ્યા. જ્યાં ગુડેલ ગામ જવાનો રસ્તો માર્ગ હતો ત્યાં દૂર સુધી ગાયોનું ધણ ચરતું હતું. શ્રીહરિને દેખીને ગાયો ખુશ ખુશાલ થઈ ગઈ. મહારાજ આગળ નીકળ્યા બુધેજથી. ત્યાં ગુડેલ ગામ જવાનો જે માર્ગ હતો ત્યાં રસ્તાની અંદર ગાયોનું એક ટોળું ઘાસ ખાતું હતું અને જ્યાં મહારાજને આ ગાયોએ જોયા ત્યાં ગાયો બધી ખુશ ખુશાલ થઈ ગઈ. મુખ મે તરણ લીએ સબ તાઈ, હરિસના મુખ સો આયે ઉદાઈ, કરા નહીં ઊંચે કીએ સબ હો, કરા નહીં ઊંચે કીએ સબ હો, પૂછહી ઊંચે લીએ હો તબ હો,
पूछहि ऊंचे लिए तब हो। चरती गायो मोढ़ामां घास हतुं अने श्रीहरिनी सन्मुख ए बधी दौड़ी आवी ते समय बधी गायों ने कान अने पूंछ ऊंधा ऊंचा लीधेला हता। आ गायो जे दूर चरती थी एने महाराज ने जोया त्यां तो कान ऊंचा करीने पूंछड़ा ऊंचा करीने दौड़ी मोढ़ामां घास राखीने खावानी प्रीति पण जेने तूटी गई अने भगवानमां हेत कर्युं। एक गाय खावानुं घास छोड़ीने भगवान तरफ दौड़े छे અને આપણે આ ગાયથી પણ ઓછું સમજણવાળા છીએ તે ભગવાનને છોડીને વિષય તરફ દોડીએ છીએ, એને મોઢામાં તરના લઈ અને શ્રીજી મહારાજની તરફ બધી ગાયો દોડી, ગાયોને ગોવાળોએ રોકી છતાં તે કોઈ રોકાની નહીં, ગોવાળોના શબ્દને પણ સાંભળ્યા નહીં, ગાયો રસ્તાની બંને બાજુએ આવીને કતાર થઈને ઊભી રહી, હરખના હિંસોરા કરતી ગાયો ઊભી રહી, મટકું પણ માર્યા વિના એકી ટસે સ્થિર આંખોથી શ્રીહરિની સામે દેખતી રહી। શ્રીહરિએ પણ રસ્તા વચ્ચે ઊભા રહીને બધી ગાયોને હેતથી દર્શન દીધા। ગાયો આમ એક લાઇનમાં ઊભી રહી ગઈ અને મહારાજના દર્શન આમ મહારાજ જાય છે ત્યાં મધ્યમાં બે બાજુ ગાય ને વચ્ચે મહારાજ એમ મહારાજના દર્શન કરે છે। હરખભેર મહારાજના દર્શન હિંસોરા કરતી કરતી ગાયો કરે છે। મટકું માર્યા વિના એકી ટસે સ્થિર આંખોથી ભગવાનને દેખતી રહી। શ્રીહરિએ પણ રસ્તા વચ્ચે ઊભા રહીને બધી ગાયોને હેતથી દર્શન દીધા। ભગવાન કેવા દયાળુ, મનુષ્યોના તો કલ્યાણ કરે પણ રસ્તામાં આવતા પશુ પક્ષીના પણ કલ્યાણ કરતા જાય। અક્ષરધામની અંદર ઠેક અહીંથી મનવારો ભરીને જીવને લઈ જવા છે એ શ્રીજી મહારાજના કાર્ય પરથી જણાય। શ્રીજી મહારાજને કેટલી કિંમત, એક મનુષ્યની કિંમત એ તો હોય, એક અંગ્રેજ રાજા એની કિંમત તો હોય, કોઈ મોટો ધનપતિ એની કિંમત તો હોય, સાધુ હોય એની કિંમત તો હોય, પણ શ્રીજી મહારાજ કે કોઈ પશુ જો મને ચાહે તો હું ત્યાં સ્થિર થઈ જાઉં, મને એટલી કિંમત છે। મારામાં જેને પ્રેમ છે એને ચાહે બે પગ હોય, ચાર પગ હોય કે દસ પગ હોય, જેને મારામાં હેત છે, જેને મારામાં ખેંચાણ છે, હું એમાં ખેંચાઉં છું। કેટલા દયાળુ મહારાજ, ગાયોને દર્શન આપવા માટે રસ્તાની વચ્ચે ઊભા રહી ગયા। જે ભગવાનનો ભૂખ્યો છે ભગવાન પણ એના ભૂખ્યા છે, જે ભગવાનનો રસિયો છે ભગવાન પણ એના રસિયા છે, જે ભગવાનને ચાહે છે ભગવાન પણ એને ચાહે છે, જે ભગવાનની પાછળ દોડે છે ભગવાન એની પાછળ દોડે છે, એવા ભગવાન છે, હેતાળુ ભગવાન છે, હેતાળુ। ગાયોએ કાનને પૂછ ઊંચા નીચા કર્યા, જ્યારે બે ઘડી સુધી એ સર્વે ગાયોએ શ્રીહરિના દર્શન કર્યા, બે ઘડી એટલે એક ઘડી એટલે 24 મિનિટ એટલે કે 48 મિનિટ સુધી ગાયો ત્યાં ત્યાં ઊભી રહીને એક ટસે દર્શન કરવા લાગી। ત્યારે દર્શન થવાથી જેમ ભૂખ્યાને તૃપ્તિ થાય તેમ તેમનું ભૂખ્યું દિલ તૃપ્ત થયું। પછી ગાયોને કાન ગાયોએ કાન અને પૂંછ નીચા કર્યા, તેઓ શાંત થઈ અને તેમનું અંતર ઠર્યું। ગાયો જ્યારે બહાર દેહભાનમાં આવી ત્યારે શ્રીહરિને સવારીની સાથે જોયા। ગાયો દેહભાનમાંથી બહાર દેહભાનમાં આવી એટલે ગાયો અત્યાર સુધી તો સમાધિ અવસ્થામાં જતી રહી છે। શ્રીજી મહારાજની મૂર્તિ કેવી અલૌકિક આ મૂર્તિ, સૌથી ન્યારી આ મૂર્તિ, સૌથી નોખી, જેના દર્શન કરતાની સાથે ગાયોને સમાધિ થઈ ગઈ, આનાથી મહાન શ્રીજી મહારાજનું કયું ઐશ્વર્ય હોય! શ્રીજી મહારાજની સર્વોપરિતા માટે કયું સારામાં સારું આનાથી વિશેષ દ્રષ્ટાંત હોય! ગાયો દેહભાનમાં આવી, સમાધિમાં જતી રીતે ત્યાંથી દેહભાનમાં આવી, શ્રીહરિની સવારીની સાથે જોઈ, આ બધું જોઈને ગોવાળોના મનમાં ઘણું આશ્ચર્ય થયું। કેમ જે ગોવાળોને માટે આ બાબત એકદમ નવી જ હતી, આવી રીતે કોઈ દી ગાયોને ભાડી નહોતી, કોઈ અજાણ્યા પાસે તો ગાય આમ પણ ન જાય, જેનો રોજ રખેવાળો હોય એના એના હોંકારે જે ગાયો હાલતી હોય, આવી એ ગાયો અચાનક કોઈ અજાણ્યા વ્યક્તિ પાસે જઈને દોડે, કાન ઊંચાને પૂંછડા ઊંચા કરે, ત્યાં હિંહોરા લેવા માંડે, સમાધિ અવસ્થામાં 48 મિનિટ સુધી જતી રહે, ફરીથી દેહભાનમાં આવે ત્યારે કાન નીચા પડે ને પૂંછડા ઊંચા, તમે વિચારો 48 કલાક સુધી પૂંછડું કાન બે ઊંચા અને સ્થિર થઈને જાણે ચિત્ર ચિત્ર્યા હોય એમ ઊભી રહી ગઈ! શું શ્રીજી મહારાજે ગાયો પર કરુણા કરી, કેટલી દયા કરી! પોતાના ધામના દર્શન, પોતાના મુક્તોના દર્શન અને પોતાના ધામના અધિકારી બનાવવાનું વચન આ શ્રીજી મહારાજે ગાયોને આપ્યું। પેલા ગોવાળો દોડતા દોડતા
શ્રીજી મહારાજ પાસે આવ્યા, મહારાજને હાથ જોડ્યા અને કહેવા લાગ્યા, હરિ કો ગોપ કહત કર જોરી, સુનિયે સમર્થ વિનતી મોરી, ઓર મનુષ્ય સમ તુમ નહીં સ્વામી, દેખલીએ હમયંતર જામી, દેખલીએ હમયંતર જામી, લોક કહત સબ જાદુગારે, તુમારે જાદુ કી ગમન લગારે, મનુષ્ય કે જાદુ કહાવત જૈસે, મનુષ્ય કે જાદુ કહાવત જૈસે, તુમારે જાદુ સો નહીં તૈસે, તુમારે જાદુ સો નહીં તૈસે. ગોવાળોએ શ્રી હરિને બંને હાથ જોડ્યાને પગે લાગીને બોલ્યા, હે સમર્થ પ્રભુ, આપ અમારી વિનંતી સાંભળો. હે સ્વામી, આપ બીજા મનુષ્યના જેવા નથી, અમે તો આપને અંતરયામીના રૂપમાં જોઈ લીધા છે. બધી દુનિયા આપને જાદુગર કહે છે, પણ તેમણે આપણા જાદુનું કાંઈ ભાન નથી. માણસમાં જે જાદુ હોય એવો આપણો જાદુ નથી, તમે તો પરમાત્મા છો. ગાયોના ગોવાળોએ પણ આ જાણી લીધું. બુદ્ધિવાળો આ છે જે ભગવાનને ઓળખી લે છે. ગોલોકવાસી શ્રીકૃષ્ણમાં જેવો જાદુ હતો તેવો જાદુ આપમાં છે, જેનાથી આપ આખા બ્રહ્માંડની રચના કરો છો. આપે ગોકુળમાં પ્રગટ થઈને આશ્ચર્યકારી ચરિત્ર કર્યા હતા, તે જ આપ અત્યારે પ્રગટ થઈને લોકોને સુખ આપવા માટે ભૂમિ પર વિચરણ કરી રહ્યા છો. એને પોતાની કેપેસિટી પ્રમાણે કૃષ્ણના ચરિત્રો સાંભળ્યા હતા. કૃષ્ણમાં હેત હતું એટલે એને ભગવાન સ્વામિનારાયણને કૃષ્ણ જેવા જાણ્યા, પણ પરબ્રહ્મ તો જાણી લીધા. ભલે હજુ સર્વોપરી નથી જાણ્યા, પણ ભગવાનમાં હેત થઈ ગયું. શ્રીકૃષ્ણ જાણીને પણ મહારાજને એને જાણીને ભગવાનમાં જોડાઈ ગયા. ત્યારે શ્રીહરિએ ગોવાળોને કહ્યું, અમે તો સાધુ લોકો છીએ, શ્રીકૃષ્ણનું ભજન કરીએ છીએ. આ મહારાજી કંઈ જાય એવા થોડા છે, પેલો ફસાતો ના હોય તોય ફસાવે. ઓલાને હેત થયું, એને શ્રીકૃષ્ણ જેવા જાણ્યા. મહારાજ કે ના ના ના, અમે સાધુ છીએ, શ્રીકૃષ્ણ તો ભગવાન કહેવાય, અમે તો એનું ભજન કરીએ છીએ. તમે જે આશ્ચર્ય દેખાયું તમને એ તો શ્રીકૃષ્ણનો પ્રતાપ છે. ત્યારે ગોવાળે કહ્યું, દુનિયામાં બધા જ નર અને નારીઓ શ્રીકૃષ્ણનું ભજન કરે છે, પણ હાલ અમે આપના જેવો પ્રતાપ કોઈમાં દેખ્યો નથી. આટલા બુદ્ધિવાળા તો છે કે ભગવાને કીધું અમે મનુષ્ય છીએ, સાધુ છીએ, તો પણ માનવા તૈયાર થતા નથી. તમે ભગવાન જ છો, પણ સર્વોપરી ભગવાન છે એ તો પાછા કોઈ મોટા સત્પુરુષને સદગુરુ મળે ત્યારે સમજાય. પણ એ ગોવાળો એટલા બુદ્ધિવાળા તો છે કે એને નક્કી એમ કર્યું કે આ સામાન્ય કોઈ વ્યક્તિ નથી, આ તો પરબ્રહ્મ પરમાત્મા જ છે. આવી એ ગોવાળે સમજણ ફિટ કરી છે. આ ગુડેલ જતા જતા મહારાજને રસ્તાની અંદર આ ઘટના ઘટી અહીં આધારાનંદ સ્વામીએ લખી છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિવિરચિત શ્રી હરિચંદ્ર સાગરના નવમપુરમાં શ્રીહરિ બુધેતથી ચાલ્યાને રસ્તામાં ગાયો અને ગોવાળોને આશ્ચર્યકારી દર્શન દીધા, એ નામે 12મો તરંગ સમાપ્ત થયો. ગણેશ્યામ મહારાજ.